સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર ટુ જાવા સ્ક્રીપ ઓકે પિનકોડ અને નેમ એની આપણે એરર બનાવવાના જઈએ ઇન્સર્ટમાં જઈને ફોર્મમાં ડિફાઇન ફોર્મ ઓકે દરેકની અંદર ડિફાઇન ફોર્મ તો તમારે કરવું જ પડે એટલે ફોર્મ પ્રોપર્ટી તમારે ફિલઅપ તો કરવું જ પડશે સ્ટુડન્ટ એટલે ઇન્સર્ટ ફોર્મ અને ડિફાઇન્ડ ફોર્મની અંદર એની અંદર તમારે ફોર્મનું નેમ કમ્પલસરી છે અહીંયા તમે જે નેમ આપશો એ નેમ તમારે યાદ રાખવું પડશે સ્ટુડન્ટ અને અહીંયા તમારું જે નામ આવશે એ નામ તમને યાદ રહેવું જોઈએ તો અહીંયા આપણે નામ આપીએ છીએ જે એસ વન શું નામ આપ્યું મેં અહીંયા જે એસ વન ડોટ એસટી ઓકે જે એસ વન આપણું અને કેસ સેન્સિટિવ છે કેપિટલ સ્મોલને ધ્યાન રાખવું પડશે તમારે પોસ્ટ મેં લીધું ગેટમાંથી પોસ્ટ લીધું છે ઓકે અહીંયા તમારે યાદ રાખવાનું જે એસ વન છે તમારે નામ યાદ રાખવાનું છે સ્મોલમાં જ બધું લેવાનું છે જરૂરી નથી પણ કેસ સેન્સિટિવ છે એટલે કેપિટલ સ્મોલને તમારે ધ્યાન રાખવું પડશે એડવાન્સ એડિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને જોવા મળશે એડવાન્સ પ્રોપર્ટી એડિટર ઓકે એની અંદર ત્રણ બટન છે એટ્રીબ્યુટ ઇનુલાઇન સ્ટાઇલ જાવા સ્ક્રીપ્ટ જાવા સ્ક્રીપ્ટની અંદર આપણે અહીંયા વેલ્યુ ક્રિએટ કરવાની છે સ્ટુડન્ટ ઓકે તો અહીંયા રિટર્નની સાથે તમારે કોઈ પણ ફંક્શન બનાવશું આપણે અહીંયા બનાવીએ વેલિડેડ ફોર્મ શું બનાવશું આપણે વેલિડેડ ફોર્મ રાઉન્ડ બ્રેકેટ ઓપન રાઉન્ડ બ્રેકેટ ક્લોઝ વેલિડેટ ફોર્મ મેં લખ્યું એ તમારે ધ્યાન રાખવું પડશે સ્ટુડન્ટ રાઉન્ડ બ્રેકેટ ને અહીંયા આપણે એને ક્લોઝ કરી દઈએ ચલો હવે આપણે અહીંયા આપણે જે બની ગયું છે એ એની અંદર આપણે જે પણ નામ બનાવવું છે નેમ બનાવવું હોય તો નેમ જે આપણે આપવાનું છે એ અહીંયા આપણે નામ આપશું જે નેમની અને પિનકોડની બે વેલ્યુ બનાવવાની છે તો અહીં આપણે નેમ મેં લખ્યું ઓકે અક્ષર નાના મોટા તમે કરી શકો છો એટલે અહીંયા આપણે નામ લખાઈ ગયું હવે તમારે એનું બોક્સ બનાવવાનું જે નામ છે ટેક્સ્ટ બોક્સ ફોમ ફિલમાં જવાનું અને ઉપર અહીંયા ટેક્સ જ રહેવા દેવાનું ફોર્મ ફિલ્ ટેક્સ રહેવા દેવાનું ઉપર નેમ લખી કાઢવાનું અને ઓકે આપી દેવાનું ઓકે સાઈઝ લખવી તો લખવાની કમ્પલસરી નથી ઓકે આપી દેસો એટલે ટેક્સ બોક્સ તમને જોવા મળશે આ ટેક્સ્ટ બોક્સ બન્યું નેમનું બન્યું હવે આપણે પિનકોડનું બનાવીએ તો પિનકોડમાં સેમ આવશે ઇન્સર્ટ ફોર્મ ફોર્મ ફિલ ઉપર ટેક્સ જ રહેવા દઈશું સ્ટુડન્ટ આપણે ફીલ નેમમાં આપણે લખીએ પિનકોડનું બનાવીએ છીએ એટલે પિનકોડ લખીએ મેં સ્મોલમાં પિનકોડ લખ્યું છે સ્ટુડન્ટ ઓકે આની સાઇઝ રાખવી તો રાખવાની ઓકે કરી દેવાનું ઓકે બે બોક્સ બની ગયા આપણે બંનેની એરર બનાવવાની જોઈએ આપણે અહીંયા ઓકે નેમ નહીં ખાલી ન રહેવું જોઈએ ને પિનકોડમાં પણ ખાલી રહેવું જોઈએ ને એરર આવવી જોઈએ તો હવે આપણે અહીંયા સબમિટ બટન બનાવીએ ઓકે નેમનું પણ ખાલી ખાલીનું રહેવું જોઈએ પિનકોડનું ખાલી રહેવું જોઈએ નહીં સબમિટ બટનમાં બંનેમાં સબમિટ લેશું અને સબમિટ સબમિટ આપણે અહીંયા લખી કાઢશું ઓકે સ્ટુડન્ટ અહીંયા તમે સબમિટ અહીંયા પણ વેલ્યુમાં પણ તમે સબમિટ કમ્પલસરી લખવું પડે છે ઓકે તો જ બોક્સની ઉપર નામ તમને જોવા મળશે અહીંયા આપણે ઓકે કરી દઈએ આ રીતે નેમ આવી જશે આપણે નેમ અને પિનકોડ ઓકે નેમની અંદર ખાલી હોય તો સબમિટ ન થવું જોઈએ એમાં આપણે નેમ લખ્યું છે નેમ એની ફિલ નેમ યાદ રાખવાનું છે આનું નામ નેમ આવશે અને પિનકોડમાં પિનકોડ લખ્યું છે સ્મોલમાં લખ્યું છે ઓકે સ્ટુડન્ટ યાદ રાખજો કેમ કે બંનેના નેમ આપણે આગળ ટાઇપમાં લખવાના ફોર્મનું નામ આપણે js1 વન આપ્યું છે એક્સ ની અંદર js1 વન રાખ્યું છે અને મેથડ આપણે પોસ્ટ રાખીએ એડવાન્સ એડિટની અંદર જે ની અંદર આપણે જવાનું હતું ત્યાં આપણે રિટર્ન વેલિડેટ ફોર્મ આપણે ફંક્શન ક્રિએટ કર્યું છે વેલિડેટ ફોર્મ એફ કેપિટલ રાખેલો છે ઓકે સ્ટુડન્ટ એ પણ એમસીક્યુ તમારે એ યાદ

સમજવાના છે એક હેડથી આપણે બોડીની અંદર લખીએ છીએ નવ નંબરની જે લાઈન છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઓકે તો મેં અહીંયા કોડિંગ લખેલા જ છે બધા ઓકે એ હું કોપી કરી લઉં છું અને બોડીની અંદર હેડ અથવા બોડીને લખી શકો છો તમે તો નવ નંબરમાં હું એને પેસ્ટ કરી દઉં છું ઓકે સ્ક્રીપ્ટ પૂરું થયું સ્ક્રીપ્ટ શરૂ થયું આમાં તમે જે કોડિંગ છે આપણા ઓકે એની અંદર ફંક્શન વેલિડેટ ફોર્મ જેસ વન અહીંયા અમારે ડોટ લખાઈ ગયું છે એ ડોટ હું એ કાઢી નાખું જેસ વન હતું ને ફોર્મનું નેમ ઓકે જેસ વન ઓકે સેમ હોવું જોઈએ ન કે જવાબ નહીં મળે તમારે ઓકે પ્રોબ્લેમ થશે જવાબમાં એટલે નામ સરખા હોવા જોઈએ જેસ વન જેસ વન બધી જગ્યાએ ફોર્મ નેમ જેસ વન હોવું જોઈએ નેમ પિનકોડમાં પિનકોડ સ્મોલમાં જ લખેલું આપણે સ્મોલ જ લીધું હતું વેલિડેટ ફોર્મ આપણે ફંક્શન બનાવ્યું હતું ઓકે તો એ આપણે કન્ટિન્યુ પરફેક્ટ હોવું જોઈએ નામ તમારા સરખા હોવા જોઈએ ઓકે ઓકે જે વન અહીંયા પણ આપણે નેમ એની ફોકસ ઓકે વેલ્યુ જે છે જે એસ વન પિનકોડનું પણ આપણે અહીંયા એક રિયટ પરફેક્શન બનાવ્યું છે ઓકે આપણે તો અહીંયા પણ જુઓ ઓકે તો તમે અહીંયા અને આપણે જે છે એને આપણે સેવ કરી લઈએ મેં પેસ્ટ કરી દીધું છે ઓકે એ જે પહેલાં પેલા કોડિંગ આપણે સમજ્યા ને એ આખું કોડિંગ મેં અહીં પેસ્ટ કરી દીધા પિનકોડ અને નેમના ઓકે હવે અહીંયા આપણે નામ આપવાનું છે ઓકે તમારે કોઈ પણ નામ આપીને તમે ડોટ એસટીમલ અહીંયા લખી શકો છો અહીંયા મેં જાવા સ્ક્રિપ્ટ લખીને ઓકે આપી દીધું છે ઓકે જાવા સ્ક્રિપ્ટ ડોટ એસટીએમ લખો કે ન લખો એ કમ્પોઝર લઈ જ લેતું હોય છે ઓકે અથવા અમે નામ બદલવું હોય તો બદલી ગું છું માય ફર્સ્ટ ફાઇલ ડોટ એસટીએમ કરી છું ઓકે અથવા માય ફર્સ્ટ જાવા સ્ક્રિપ્ટ કરીને કોઈ પણ લખી શકો છો નામ બદલું ન બદલ્યું તો ભાઈ હાલે હું કે અહીંયા બદલી નાખ્યો આપણે નામ હવે આ રીતે આખું પ્રેક્ટિકલ બહુ ઈઝી છે કોડિંગ તમારા જે છે એ સમજવાના છે ઓકે આ તો પ્રેક્ટિકલ આખું બેઝ છે જોકે આપણે લેબમાં પાછું પ્રેક્ટિસ કરવાના જ છીએ સેવ કરી દીધું છે ડેસ્કટોપ ઉપર સેવ કરવું છે મારે ઇન્ટરનેટની ફાઇલ ખોલવાની છે જો આ ઇન્ટરનેટની ફાઇલ બની ગઈ છે મારી ફર્સ્ટ જેવા ફાઇલ છે એ એ હું ઓપન કરું છું સ્ટુડન્ટ તમે ડેસ્કટોપ પર ઇન્ટ આ રીતે આવશે આ રીતે આવશે ઓકે એમ જ્યારે સબમિટ કરીએ ત્યારે આવી એરર આવી જોઈએ પ્લીઝ એન્ટર ધ નેમ કેમ કે નું બોક્સ ખાલી છે એમટી છે ઓકે એટલે એરર આવવી જોઈએ જો આવ્યું ફર્સ્ટ નેમ પ્લીઝ એન્ટર ધ નેમ ઓકે ખાલી હતું પેલો એલર્ટની અંદર મેસેજ જે લખ્યો તો એ તમને અહીં જોવા મળે એલર્ટની અંદર ઓકે હું તો એ નામ લખી નાખી આપણું ઓકે મેં એમ નામ લખી કાઢ્યું તો પિનકોડ ખાલી છે તો હું સબમિટ કરું તો પિનકોડ ખાલી છે એટલે સબમિટ થવું જોઈએ નહીં આપણે એમાં જ લખ્યું છે પિનકોડ લખવાનું જ બાકી છે એટલે પિન સબમિટ કરીએ તો પાછું એવું પ્લીઝ એન્ટર તો પિનકોડ પ્રોપરલી ઓકે જેનો પિનકોડ છે તો આપણે એની કંડિશનની એલર્ટમાં બનાવી હતી કે ભાઈ પાંચ છ જોવા જોઈએ છથી નીચે નહીં છથી વધારે નહીં અને એમાં કેરેક્ટર જ જોવા જોઈએ એટલે નંબર જ જોવા જોઈએ જો આપણે પાંચ લખ્યા તો પણ જો એરર આવી તરત જ કે ભાઈ પ્રોપરલી એ પિનકોડ નાખો તો આપણે એક ઓછો નાખ્યો નંબર ઓકે એક વધારે નંબર નાખીએ તો સબમિટ થવું જોઈએ નહીં તો એરર આવવી જોઈએ એટલે આ રીતે એના રૂલ્સ પણ આપણે ફોલો કે આ રીતે આપણે જાક્રીન અંદર એરર તમે બનાવી શકો છ આપ્યા પછી તમારું જે ફોર્મ છે એ સબમિટ થવું જોઈએ આ રીતે આખું તમારે પ્રોગ્રામ હોય છે આ રીતે ફોર્મ તમારું સબમિટ થવું જોઈએ સ્ટુડન્ટ ઓકે અહીંયા લગી આપણે પ્રોગ્રામ રાખીએ છીએ ઓકે આ પ્રોગ્રામ પ્રેક્ટિકલ એકવાર જોઈ લેજો સ્ટુડન્ટ ઓકે અને પ્રેક્ટિસ કરી લેજો જે કોડિંગ